આરક્ષણ એક એવો મુદ્દો છે કે જેને લઈને હંમેશા રાજકારણ ગરમાતું રહે છે, રાજકીય ઘમસાણ મચતું રહે છે. એક તરફ દેશની રાજનીતિમાં પણ આપણે જોઈએ છીએ કે રાહુલ ગાંધી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ આક્ષેપ કરે છે કે તેઓ અનામત ખતમ કરવા માંગે છે. અમેરિકાની ધરતી પર જઈને તેઓ વાત કરે છે કે અનામત સમય આવશે એટલે ખતમ કરી નાખવામાં આવશે, તો એનો જવાબ કોંગ્રેસ તરફથી આપવામાં આવે છે કે આ માત્ર અફવા ફેલાવવામાં આવે છે, કોંગ્રેસે એવી વાત નથી કરી, રાહુલ ગાંધી એવી વાત નથી કરી કે અનામત ખતમ કરવામાં આવશે. અને હરિયાણામાં જ્યાં ચૂંટણી આવી રહી છે, વિધાનસભાની ચૂંટણી, અને એના કારણે રાજકારણ ગરમાયેલું છે, અહીંયા ભૂપેન્દ્રસિંહ હુડ્ડા કહે છે કે ભાજપની માનસિકતા એ આરક્ષણ વિરોધી છે, તો બીજી બાજુ હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની કહે છે કે કોંગ્રેસના તો ડીએનએમાં જ આરક્ષણ ખતમ કરવાનું છે. આ તરફ જિંદમાં માયાવતી કહે છે કે ભાજપ કોંગ્રેસ આરક્ષણ ખતમ કરવા માંગે છે, પરંતુ ઓબીસીમાં અતિ પછાત માટે અલગ અલગ ક્લાસિફિકેશન કરવામાં આવે, ઉપવર્ગીકરણ કરવામાં આવે. ગેરીબેન ઠાકોરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો અને માંગ કરી છે કે અતિ પછાત જ્ઞાતિઓ લાભ નથી લઈ શકી અને એના કારણે માત્ર 5 કે 10% જ્ઞાતિઓને જ 90% લાભ મળ્યો છે અને જે અતિ પછાત જ્ઞાતિઓ છે એ ખરેખર અનામતનો લાભ લેવાથી વંચિત રહી ગઈ છે, જેના માટે આ સબ ક્લાસિફિકેશન, આ ઉપવર્ગીકરણ થવું જોઈએ. કારણ કે આર્થિક અને સામ્રાજિક સમૃદ્ધ જાતિઓ જે છે ઓબીસીમાં એ જ લાભ લેતી રહે છે, ઉપર આવતી રહે છે, જ્યારે ખરેખર જે વંચિત છે એમને લાભ નથી મળતો. એ ઠાકોર કોળી સહિતની અતિ પછાત જ્ઞાતિ માટે 20% અનામત, આ જે 27% અનામત છે ઓબીસી માટેની એમાં 20% અલગ ફાળવવી જોઈએ, જ્યારે અન્ય સમૃદ્ધ 5 થી 10 જ્ઞાતિઓને 7% લાભ મળવો જોઈએ. જ્ઞાનીબેન ઠાકોર સાથે આપણે વાત કરીશું, કારણ કે આ એક એવો મુદ્દો છે કે જેના લઈને અત્યારે ગુજરાતની રાજનીતિ પણ ગરમાય છે. આજે જગદીશ વિશ્વકર્માએ પણ પ્રહાર કર્યા છે. મયંક નાયક કે જેઓ રાજ્યસભા સાંસદ છે તેઓ પણ આપણી સાથે જોડાશે, પરંતુ જ્ઞાનીબેન ઠાકોર કે જેઓ આપણી સાથે જોડાઈ ગયા છે એમને સાથે આપણે વાત કરીશું. જ્ઞાનીબેન, આ આખો જે મુદ્દો છે, આપે પત્ર લખ્યો અને લઈને રાજનીતિ પણ ગરમાય, આપના પણ સમાજના ભાગલા પાડવાની પણ વાત ચાલી અને આક્ષેપ લાગ્યા કે આપ સમાજના ભાગલા પાડવા માંગો છો, આ પબ્લિસિટી સ્ટંટ કરી રહ્યા છો, પણ શું શા માટે તમને એવું લાગે છે કે અનામતમાં, આ ઓબીસી અનામતમાં ઉપવર્ગીકરણની જરૂર છે? તારીખ 17/9/2024 ઓબીસી અનામત અને ઓબીસીને જે વસ્તીના ધોરણે બજેટ મળે એ માટે જે વાત કરી એમાં 1992 સુપ્રીમ કોર્ટના વર્ગીકરણ અને રોહિણી પંચના અહેવાલ મુજબ કે જે 146 જ્ઞાતિ એ બક્ષી પંચની અંદર આવે છે એમાં ઘણા બધા એક જ્ઞાતિઓમાં એકના એક પરિવારોએ વારંવાર આર્થિક રીતે, સામાજિક રીતે, રાજકીય રીતે કે શૈક્ષણિક રીતે લાભ લીધો હોય અને બીજા ઘણા બધા પરિવારો વંચિત રહેતા હોય છે. એટલે મારી માગણી એક જ છે કે ગુજરાત સરકાર એ વસ્તીના ધોરણે ઓબીસી સમાજને એનું બજેટ આપે, જેમ એસસી સમાજને અલગથી બજેટ ફાળવવામાં આવે છે, એસટી સમાજને અલગથી બજેટ ફાળવવામાં આવે, એ રીતે રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર એ આવરો મોટો ઓબીસી સમાજ હોવા છતાં એને જે હકનું બજેટમાં મળવું જોઈએ નથી મળતું. એટલે આવનાર સમયની અંદર ગુજરાત સરકાર ને કેન્દ્ર સરકાર એ ઓબીસી સમાજને પૂરતું બજેટ આપે, પછી એના નિગમો હોય કે પાયાની સુવિધા હોય, આ તમામ બાબતની અંદર આગળ સમયની અંદર આ વાત અમે સરકાર સુધી પહોંચાડવાના છીએ. અને આ જે જનગણના થવી જોઈએ કે દરેક જે 146 સમાજો છે એ સમાજોની હાલ કયા સમાજની વર્તમાન આર્થિક સ્થિતિ શું છે, એ આર્થિક સ્થિતિના આધારે એનો લાભ મળવો જોઈએ. અને એટલા જ માટે આ માગણી એ ખૂબ ગંભીરતાપૂર્વક અમે સમાજ પાસે મૂકી છે. ભારતીય જનતા પાર્ટી, મયંક નાયક રાજ્યસભા સાંસદ છે આપણી સાથે જોડાઈ ગયા છે, આ ભારતીય જનતા પાર્ટી જ્ઞાનીબેન ઠાકોર પર સમાજમાં ભાગલા પાડવાની વાત કરી રહી છે. મયંકભાઈ, સ્વાગત છે આપનું. આપની પણ, પક્ષોની પણ બેવડી નીતિ સામે આવી રહી છે, કારણ કે એક વખત સુપ્રીમ કોર્ટે જ્યારે કહ્યું કે એસસી એસટીમાં સબ ક્લાસિફિકેશન કરવાની રાજ્ય સરકારોને સત્તા છે, મંજૂરી છે, ત્યારે હરિયાણા જ્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એ જ હરિયાણાએ ઓગસ્ટ માસમાં એના મંત્રીમંડળે રાજ્યમાં એસસી આરક્ષણમાં સબ ક્લાસિફિકેશન એટલે કે ઉપવર્ગીકરણ માટે અનુસૂચિત આયોગની જે ભલામણો હતી એને સ્વીકારી લીધી હતી, જ્યાં આપની સરકાર છે તો ત્યાં આપની નીતિ અલગ છે અને અહીંયા ઓબીસી અનામતમાં ગેરીબેન ઠાકોર જો એવી વાત કરે તો એ સમાજમાં ભાગલા પાડવાની વાત, તો એવું કેમ? બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર દ્વારા ગઈકાલે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબને પત્ર લખ્યો છે એવું મીડિયા દ્વારા જાણવા મળ્યું છે.
મારી આ પત્ર દ્વારા જે કોંગ્રેસની મૂળભૂત માનસિકતા છે કે નાના નાના સમાજો મોટા મોટા સમાજના અંદર કેવી રીતે ભાગલા પાડી શકાય અને પોતે રાજકારણ રમી શકે, કારણ કે ઓબીસી સમાજ અને અન્ય એસસી એસટી કે ઓબીસી સમાજના અનામતની લાગે છે ત્યાં સુધી કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અમેરિકાની ધરતી પર બેસી અને એવું સ્ટેટમેન્ટ આપતા હોય કે જરૂર પડે તો આ દેશમાંથી હું અનામત ખતમ કરી દઈશ, એટલે એમના નેતા અનામત ખતમ કરવાની વાત કરે છે અને અહીંના ગેનીબેન એ અનામતના અંદર પણ બીજી અનામત માગી રહ્યા છે. ત્યારે મારે આજે આપના માધ્યમથી ગુજરાતની જનતાને સ્પષ્ટ કહેવું છે કે કોંગ્રેસની જે નીતિ છે, આદરણીય કાકા સાહેબ કાલેલકર દ્વારા જે ભલામણો રજૂ થયેલી, મંડળ કમિશન દ્વારા જે રજૂઆતો થયેલી અને ત્યાર પછી ઓબીસી આયોગને બંધારણીય હક આપવાની વાત હોય, આ તમામ ભારતીય જનતા પાર્ટી અને ગેર કોંગ્રેસી સરકાર દ્વારા ઓબીસી અને અન્ય સમાજને લાભ અપાવવાના કામ એ જે તે સરકારો દ્વારા થયેલા છે. સૌનો સાથ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના સાથે કામ કરતી આદરણીય નરેન્દ્રભાઈ મોદીની સરકાર સૌ સમાજને સાથે લઈ અને નાના નાના સમાજ પણ મુખ્ય ધારામાં કેવી રીતે આવે, એ સમાજમાં શિક્ષણ પહોંચે, એ સમાજમાં આરોગ્ય પહોંચે, એ સમાજમાં ખેતી વિશે જે કામગીરી છે એને પ્રોત્સાહન મળે, આ બધા પ્રયત્નો સમાજના જે છેવાડાના વર્ગો રહી ગયા છે એને મુખ્ય ધારામાં લાવી અને એમને અનામતનો પણ લાભ મળી રહ્યો છે, એવા પ્રયાસો કરવા જોઈએ. ઠીક છે, ઠીક છે, ઠીક છે. સમય ઓછો છે, માફ કરશો મહેંગભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. પરંતુ આ ખરેખર એક રાજકીય મુદ્દો બની ગયો છે. અનામતમાં વંચિત સમાજને ઉપર લાવવાની વાત હતી, પરંતુ એ માત્ર એક રાજકીય શસ્ત્ર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે.